આંદોલનની ભરમાર વચ્ચે ખેડૂતોના વિરોધનું વધુ એક કુંપળ ફૂટ્યું છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ કર્યો। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ રદ કરવાની માંગ ખેડૂતોએ બુલંદ કરી છે, કારણ કે આ હાઈવેમાં ઘણા ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે। વિધાનસભા ચૂંટણી આવી રહી છે તે પહેલા જેટલા સમાજ અથવા સંગઠનના જેટલા પ્રશ્નો હોય તેનું નિરાકરણ આવે તેના માટે અનેક લોકો સત્યાગ્રહ છાવણી હોય કે ગાંધીનગરના અનેક રસ્તા ત્યાં આગળ હાલ આંદોલનના માર્ગે આવ્યા છે। ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક આંદોલન જે છે તે હાલ શરૂ થયું છે, જેમાં થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે એટલે કે જે ભારતમાલા પ્રોજેક્ટ છે તેનો વિરોધ કરવા માટે અહીંયા જે સ્થાનિક ખેડૂતો છે તેઓ એકઠા થયા છે। તેમની માંગ છે કે જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો જે પ્રોજેક્ટ છે તે રદ કરવા માટે આવે। શું સમગ્ર વિગત છે તેની સાથે આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું, સ્થાનિકો સાથે વાત કરીશું। તમારું નામ જણાવો, શું મુખ્ય સમસ્યા છે? મારું નામ જાગૃતિ પટેલ, હું એક ખેડૂત દીકરી છું। જન્મ્યા ત્યારથી અમે ખેતી કરીએ છીએ। આજે ખેડૂત ઉપર મુસીબત આવી છે, સરકારે કોઈ જાણ કર્યા વગર આજે અમારા જમીન ઉપર પોતાનો કબજો કરી લીધો છે। અમને પૂછવું પણ નથી આવ્યા, અત્યારે અમારા બાળ બચ્ચાઓને અમે લઈને ક્યાં જઈશું? ખેડૂત છે તો આ દુનિયા ચાલે છે, અત્યારે ખેડૂત નહીં મટી જશે તો રોજી રોટી કોણ આપશે? અમારે ફળદ્રુપ જમીન છે, ત્રણ સર્વે થયા છે, એનામાં જ્યાં ફળદ્રુપ જમીન છે ત્યાં જ રોડ કાઢે છે। સરકારને થોડી તો સમજણ હોવી જોઈએ ને, સરકાર કહે છે ઘણી સમજણ વાળી છે પણ નથી સમજણ વાળી। સરકારને આજે ખેડૂત પુત્રીનો અવાજ સાંભળવો જ પડશે અને આ રોડને રદ કરવો જ પડશે। અમે અમારો જીવ આપી દઈશું પણ રોડ તો નહીં જ આપીએ, કારણ કે બીજી બંજર જમીન ઘણી પડી છે ત્યાં રોડ જઈ શકે છે, પણ ખેડૂતે કોઈ જ વિચાર વિમર્શ કર્યા વગર ડાયરેક્ટ જ અહીંયા રોડ નાખી દીધેલ છે। જ્યારથી રોડનું નામ પડ્યું છે ત્યારે આ એક ખેડૂત દીકરો સૂતો નથી રાતને દિવસ, એને જીવ અધ્ધર થઈ ગયો છે, કારણ કે એના ઉપર એનું ગુજરાન ચાલે છે, બાળ બચ્ચાઓ જીવે છે। અત્યારે એ જમીન જતી રહેતો બધા રોડ ઉપર, સરકારે વિચાર કર્યો છે, વિચાર કર્યા વગર અત્યારે એ બધાને જમીન હડપી લેવી છે અને રોડ બનાવી, રોડ બની જશે, આ બધાનું ભરણ પોષણ સરકાર કરી આપશે। જો એ ગેરંટી આપતી હોય તો આ ખેડૂત પુત્રો અવાજ નહીં ઉઠાવે, નહીં તો અમે જીવ આપી દઈશું પણ અમે અમારી જમીન તો નહીં જ આપીએ। ભારત માતા કી જય! ચોક્કસથી, જે પ્રમાણે આ જે પ્રોજેક્ટ છે કેટલા ખેડૂતોને આના આ પ્રોજેક્ટના કારણે અસર થશે અને શું પરિણામો તેના આવશે? અરે સાહેબ, આ પ્રોજેક્ટમાં 1 કિલોમીટરમાં 85 વીઘા જમીન જાય છે, ગોધીનગરમાં 50 કિલોમીટર ડાવ અને 4000 વીઘા જમીન જાય, બધા ખેડૂતો નાના અને સીમંત ખેડૂતો છે, ઘણા ખેડૂતો ખેતરમાં રહે છે, પશુપાલન કરે છે, પોતાનું જીવન નિર્વાહ કરે છે ખેતી ને પશુપાલન। આ લોકો પાસે જે 50% ખેડૂતો પાસે ખેતી બસતી નથી એટલે ખેડૂત શબ્દ મટી જાય છે, બરોબર? ખેડૂતમાંથી મજૂર થવાનો વારો આવે છે। હવે એક જ પરિવારમાં 2-5 જે પરિવારના સભ્યો હોય એને જીવવા માટેનું બીજું કોઈ સાધન નથી, ધંધો નથી, નોકરી નથી, એટલે આ ગુજરાતમાં આટલા બધા લોકો નોકરી તમે આલે અમને જો નોકરી આલશો એ બધું તો શક્ય છે નહીં। એટલે ગોધીનગરની જમીન એ ગ્રીલમેટની જમીન છે, 3 પાકવાળી ફળદ્રુપ છે, તાણે અમે 2 વીઘા 3 વીઘામાં જીવી શકીએ છીએ અને તમે ઓચંતાના પટ્ટો મારી દો, સરકાર કોઈ કલેક્ટરને ખબર ના હોય, કોઈ આપણે જે હાઈવે ઓથોરિટીને ખબર ના હોય, ખેડૂતને ખબર ના, નાતમાં ખૂંટો મારી દો, એટલે આ તો લોકશાહી છે કે રાજાશાહી? એટલે આ તમે ભાવનગર રાજાનો ઇતિહાસ હતો, એટલે ગાયકવાડનો ઇતિહાસ હતો, એમને ખેડૂતો માટે શું કરી દઉં? તમે બધા હોભળો, જેને બળદ જોયો નહીં, જેને ભેંસ જોઈ નહીં, એવા વહીવટમાં જતા રહ્યા છે, આ વહીવટમાં એવાને બળદની ભેંસની ખેતીની ખબર નહીં, અને જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, એ તમે અમને ભિખારી કરવા બેઠા છે, એટલે અમે કોઈ પણ ભોગે, અને સરકારનો નિયમ છે દિલ્હીમાં 700 ખેડૂતો માર્યા પછી કાયદા પાછા ખેંચ્યા, પાટીદાર આંદોલનમાં માગણી સાચી હતી એઓને આલ્યા પણ 14 પાટીદારો માર્યા પછી આલ્યા, તો તમારે મારવો ને મને ગોળી મારી દો, રદ કરી દો, તમારે લોહી પીવું છે તો પહેલી શરૂઆત મારાથી કરો, પણ આ રોડ નહીં જવા દઈએ, નહીં જવા દઈએ ને નહીં જવા દઈએ। ચોક્કસથી, ગ્રીન બેલ્ટમાં આવતી ફળદ્રુપ જમીનમાં જે હાલ ખેડૂતો છે તેઓ મજૂર ન બને તે માટેની તેમની ઉગ્ર માંગ છે। મારવું હોય તો પેલા ગોળી મારો, પરંતુ ભારતમાલા પ્રોજેક્ટ સફળ નહીં થવા દઈએ તેવી હાલ ખેડૂતોની માંગ છે। ત્યારે અત્યારે આ સમસ્યાનું જે નિરાકરણ આવશે તે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। કેમેરામેન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9।